હલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત વિષયમાં આપણું સ્વાગત કરું છું આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર એની વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ વાત જે કરવા જઈ રહ્યા છે એ પહેલાં થોડીક સમજૂતી આપણે અહીંયા વિશેષ તમને સમજાવીશું એ છે ગોળો ગોળો કોને કહેવાય તો તમે ક્રિકેટનો દડો જોયો હશે તો એ આકારને આપણે ગોળો અથવા ગોળ આકાર એવું કહીએ છીએ આ ગોળ જે છે ત્રિપરિમાણીય રચના છે કેવી છે અવકાશીય રચના અથવા ત્રિપરિમાણીય રચના છે એમ કહેવાય જ્યારે વર્તુળ જે છે એ સપાટીય રચના છે હવે આ ગોળો જે છે દોરીએ છે અહીંયા જુઓ ફૂટબોલનો દડો અથવા ક્રિકેટનો દડો તમે જોયો હશે તો આ ગોળો જે છે એ એની વક્ર સપાટી કઈ રીતે આવરીત થાય છે તો ઘોડાની વક્ર સપાટીને આવૃત કરવા આપણે આ એક વર્તુળ અહીં મૂકી દઈએ બીજું વર્તુળ અહીંયા મૂકી દઈએ ત્રીજું વર્તુળ અહીંયા મૂકી દઈએ અને ચોથું વર્તુળ અહીંયા મૂકી દઈએ ધારો કે તો ચાર વર્તુળ ભેગા કરીએ તો આપણને એક સંપૂર્ણ ગોળો મળી જાય છે એટલે એમ કહી શકાય કે ચાર વર્તુળ ભેગા કરવાથી આપણને ગોળો મળે છે તો ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્ર પર સૂત્ર યાદ રહી જાય એવું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ તો એનું સૂત્ર જે છે મિત્રો એરિયા ઇઝ ઇક્વલ ટુ ચાર વર્તુળ એટલે કે ફોર પાઈ આર સ્ક્વેર જ્યાં આર એ ગોળાની ત્રિજ્યા છે એવું આપણે કહી શકીએ ખ્યાલ આવી ગયો છે હવે અર્ધ ગોળાની વાત કરીએ મિત્રો આ અર્ધ ગોળો છે એટલે કે ગોળાને કાપીને બે સરખા ભાગ કરીએ એટલે અર્ધ ગોળો થશે તો અર્ધ ગોળાની અંદર વક્ર સપાટી કહી તો આપણે લીલા રંગથી જે ભાગ અંકિત કરીએ છીએ વક્ર સપાટી કહેવાય તો આ વક્ર સપાટી એ આખા ગોળાને અડધો ભાગ જ રોકે છે એટલે અહીંયા આગળ સૂત્ર એવું બનશે અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર અર્ધ ગોળો હોય તો એનું અડધું થઈ જાય એટલે ચાર ના અડધા બે થઈ જશે ટુ પાઈ આર સ્ક્વેર માત્ર વક્ર સપાટીની જ વાત કરી છે પણ માની લોકો એમ કે આવો વાડકો છે અર્ધ ગોળાકાર અને એની ઉપર હું આ રીતે ઢાંકણું ઢાંકી દઉં સાહેબ આ લીટા કરીએ છીએ ઢાંકણું છે માની લો આવું ઢાંકણું તો એ ઢાંકણું કેવું હશે વર્તુળાકાર હશે એટલે અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને સૂત્ર એવું મળી શકે એટલે અર્ધ ગોળો હોય અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ સપાટીનું ક્ષેત્રફળ તો એમાં એક વર્તુળ પાછો ઉમેરી જશે એટલે થ્રી ફાઈ આર સ્ક્વેર ટૂંકમાં આપણે ઘોડાની કોઈ પણ વાત આવે એટલે વર્તુળથી જ બનેલી રચનાઓ છે એવું યાદ કરીશું તો આપણને આવડી જશે તો આ સૂત્ર છે ખ્યાલ આવી ગયો આ બીજું સૂત્ર છે અને આ ત્રીજું સૂત્ર છે આના ઉપરથી આ પ્રકરણના દાખલા ગણીશું તો ચાલો આપણે પહેલો દાખલો આપણે જોઈએ અહીંયા ગણેલો છે આપેલી ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગણો જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે સીધું જ આપણે સૂત્ર યાદ આવવું જોઈએ ફોર પાય આર સ્ક્વેર અને એમાં ત્રિજ્યા છે દસ પોઈન્ટ પાંચ દસ પોઈન્ટ પાંચ તો આપણે એમાં સાદુરૂપ કઈ રીતે આપવાનું તો ચાર પાયની કિંમત બાવીસ સતમાંશ મૂકવાની અને ત્રિજ્યાની જગ્યાએ દસ પોઈન્ટ પાંચ એટલે એકસો પાંચ દશાંશ એક વખત અને એકસો પાંચ દશાંશ બીજી વખત આવું પણ કરી શકો છો તમે ખ્યાલ આવ્યો નીચે અહીંયા કરેલું જ છે જુઓ ખ્યાલ આવ્યો પછી તમારે અહીંયા છેદ ઉડાડી દેવાના તો સાત વડે અહીંયા છેદ ઉડાડશો એટલે એકવીસ સિત્તા એકસો પાંચ એવું થશે તો બાવીસ પછી બીજું અહીંયા આગળ ચાર અને આ સો એટલે પચીસ થશે અને બરાબર આ રીતે થશે જો આપણે આપણી રીતે કરીએ એમણે જે કર્યું હોય આપણે આપણી રીતે વિચારીએ ચાલો અહીંયા ચાર છે એટલે અહીંયા આગળ દસ ગુણ્યા દસ સો થાય એના ચાર એટલે છેદમાં આવે પચીસ પાંચનો ઘડીયો દોડાવીએ એટલે પાંચે પાંચ આવશે અને પાંચે એકવીસ પંચા એકસો પાંચ આવશે ફરીથી પાંચે અહીંયા એકવીસ આવશે અને અહીંયા સાતે છેદ ઉડાડીએ એટલે અહીંયા ત્રણ આવશે એનો મતલબ શું થયો બાવીસ ત્રણ અને એકવીસ આ વધ્યા બાવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા એકવીસ બરાબર તેરસો ને સેન્ટીમીટર સ્ક્વેર આ રીતે તમારો પહેલો દાખલો પૂરો ચલો બીજા દાખલામાં પણ એવું જ છે પણ ત્રીજા અહીંયા આગળ તમને જુદી આપેલી છે તો સૂત્ર એનું એ જ મૂકવાનું કિંમતમાં પાંચ પોઈન્ટ છનો વર્ગ છે એટલે છપ્પન દશાંશ છપ્પન બે વખત કરવાનું અને છેદ ઉડાડવાના તો સાત અઠ્ઠા છપ્પન થશે અહીંયા ખ્યાલ આવ્યો તો શું થશે સાત અઠ્ઠા છપ્પન બીજા છેદ ઉડાડવાની જરૂર નથી એટલે બાવીસ ગુણ્યા ચાર ઇઠ્યાસી ગુણ્યા આઠ ગુણ્યા છપ્પન ભાગ્યા છેદમાં દસ ગુણ્યા દસ ભેગા કરો એટલે સો તો આવો કંઈક જવાબ આવી જાય ખ્યાલ ખ્યાલ આવી ગયો છે ચલો ત્રીજો દાખલો એમાં એવું જ છે સાવ સહેલો દાખલો કહેવાય તો કારણ કે ત્રીજા તમને ચૌદ સેમી આપી છે તો સૂત્રમાં કિંમત જ મૂકવાની છે ચાર ગુણ્યા બાવીસ સતમાંશ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ બે વખત છેદ ઉડાડીએ આપણે મિત્રો તો સાથે અહીંયા આગળ બે આવશે બસ બાવીસ ચોક ઇઠ્યાસી ગુણ્યા બે ગુણ્યા ચૌદ આવું કરવાનું એટલે જવાબ આવી જાય એકદમ સરળ ચાલો ત્યાર પછીનો ચોથો દાખલો દે છે ચોથા દાખલાની અંદર મિત્રો ચૌદ સેમી ત્રીજી આપી છે સોરી વ્યાસ આપ્યો છે જુઓ અહીં લખ્યું છે વ્યાસ વ્યાસ ચૌદ સેમી છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે એની ત્રિજ્યા કેવી થશે તો ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતાં અડધી થશે વ્યાસ ભાગ્યા બે કરવાનું એટલે ચૌદ ભાગ્યા બે એટલે ત્રિજ્યા હંમેશા કેટલી થશે સાત થશે તો અહીં લખેલું છે જુઓ ત્રિજ્યા સાત સેન્ટીમીટર ત્યાર પછી આપણે એની કિંમત મૂકી દેવાની ઘોડાની વક્ર સપાટીના ક્ષેત્રફળના સૂત્રમાં ચાર ગુણ્યા બાવીસ સત્તમા ગુણ્યા સાત ગુણ્યા સાત છેદ ઉડારી દઈએ એટલે સાત સાત ઉડી ગયા ઇઠ્યાસી ગુણ્યા સાત તમારો જવાબ આવી ગયો ચલો એના પછીનો દાખલો છે બીજા દાખલાનો બીજો એમાં પણ વ્યાસ આપ્યો છે વ્યાસ ઉપરથી શોધવાનું તો આ એકવીસ સેમી ત્રીજ્યા છે આ સોરી વ્યાસ છે એટલે ત્રીજ્યા બરાબર સૂત્ર આપણને ખબર હોવી જોઈએ ત્રીજા બરાબર વ્યાસ ભાગ્યા બે એટલે એકવીસ દ્વિતીયાંશ થશે તો અહીંયા આગળ સૂત્ર તો એનું એ જ મૂકવાનું છે ફોર પાય આર સ્ક્વેર પણ કિંમતોમાં જુઓ ચાર પાઈની કિંમત 22 અંશ અને આરની કિંમત તો અહીંયા આગળ તમે છેદ ઉડાડી દો સાતે અહીંયા છેદ ઉડે એટલે ત્રણ આવશે બે ગુણ્યા બે ઉડી ગયા એટલે બાવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા એકવીસ સેન્ટીમીટર આ તમારો જવાબ આવી ગયો આન્સર છે તમારો એના પછી પણ એવો જ દાખલો છે હવે બધા દાખલા જ સેમ છે વ્યાસ ઉપરથી સ ક્ષેત્ર પર શોધો તો વ્યાસ ત્રણ પોઈન્ટ પાંચ હોય તો ત્રીજા કેટલી થશે એની અડધી એટલે પાંત્રીસ ભાગ્યા વીસ એટલે સાત ચતુર્થાઉશ અપૂર્ણાંકમાં ફેરવી દો તો પણ ચાલે પછી તમારે એનું સાદરૂપ આપવાનું ચાર ગુણ્યા પાય ગુણ્યા સાત ચતુર્થાઉન્સ ગુણ્યા સાત ચતુર્થાશ ચાર ચાર ઉડી જાય સાત સાત ઉડી જાય તો બાવીસ ગુણ્યા સાત ભાગ્યા ચાર બાવીસ ગુણ્યા સાત ભાગ્યા ચાર કરી દેવાના એટલે તમારો જવાબ આવી જશે ચલો દાખલા નંબર ત્રણ જે છે મિત્રો એ આપણે જોઈએ તો એમાં સેમી અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ જો અર્ધગોળો અને કુલ શબ્દ આવ્યો તો આપણે સૂત્ર હમણાં સમજાયું હતું થ્રી પાય આર સ્ક્વેર કરવાના ડાયરેક્ટલી આમાં ભલે અર્ધગોળાનું શોધ્યું છે પાયાનું એવું બધું અલગ કરવાની જરૂર નથી સીધું સૂત્ર લખી દેવાનું કુલ પૃષ્ઠફળ બરાબર કુલ પૃષ્ઠફળ બરાબર થ્રી પાઈ આર સ્ક્વેર એમાં તમારે કિંમત મૂકવાની ત્રણ ગુણ્યા બાવીસ અહીંયા ત્રણ પોઈન્ટ ચૌદ કીધું છે મિત્રો એટલે આપણે શું કરીશું ત્રણસો ચૌદ છેદમાં સો લઈશું આર સ્ક્વેર એટલે અહીંયા ત્રીજા દસ છે તો દસ ગુણ્યા દસ એટલે સ્ક્વેર થઈ ગયા તો જો દસ દસ આ સો ઉડી ગયા એટલે ત્રણસો ને ચૌદ ગુણ્યા ત્રણ આ તમારો જવાબ આવી જશે નવસો હવા ભરવાથી ત્રીજા સાત થી વધીને ચૌદ થાય છે બંને પરિસ્થિતિમાં વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે પહેલા સાત સેમી લઈને તમારે એરિયા વન શોધવાનો ચૌદ સેમી લઈને એરિયા ટુ શોધવાનો હેલો અને પછી એનો ગુણોત્તર કરવાનો તો અહીંયા આગળ જુઓ એરિયા વન શોધવા માટે આપણે ત્રીજા આર વન લઈશું તો આપણે આ જવાબ જે મળ્યો છે એ વન કહીશું તો એ વન બરાબર ફોર પાઈ આર વન સ્ક્વેર ચાર ગુણ્યા બાવીસમાં ગુણ્યા સાતનો વર્ગ સાત ગુણ્યા સાત કરીએ એટલે એક સાત ઉડી જશે બાવીસ ચોક ઇઠ્યાસી ગુણ્યા સાત છસો ને સોળ આને પરિણામ નંબર એક આપી દઈએ આપણે મળી ગયું ચાલો હવે પરિસ્થિતિ નંબર બે માં તમને તમારે સૂત્ર મૂકવાનું સાત દુ ચૌદ આવશે અને આ બધાનો ગુણાકાર કરશો એટલે ચોવીસો ચોસઠ સેન્ટીમીટર સ્કવેર પરિણામ નંબર બે મળશે પરિણામ નંબર બે મળશે તો અહીંયા પરિણામ એક અને બે નો ગુણોત્તર કરવાનો એટલે પરિણામ એકની કિંમત હતી છસો ને સોળ બેની કિંમત હતી ચોવીસો ચોસઠ ચોવીસો ચોસઠ ના અવયવ છસો સોળ ગુણ્યા ચાર થાય છસો સોળ છસો સોળ ઉડી જાય એટલે વન અપોન ફોર આ તમારો જવાબ એનો મતલબ કે જો ત્રિજ્યા ડબલ કરીએ તો ક્ષેત્રફળ જે છે એ ચાર ગણું થાય એવું કહી શકાય દાખલા નંબર પાંચ એની અંદર એવું આપ્યું છે તાંબાનો એક વાડકો છે અર્ધ ગોળાકાર છે કેવો છે અર્ધ ગોળાકાર અંદરનો વ્યાસ આપેલો છે દસ પોઈન્ટ પાંચ સેમી અંદરની સપાટીને સો સેમી સ્વેરના રૂપિયા સોળ લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય એટલે મતલબ કે આપણે સૌથી પહેલાં એરિયા શોધવો પડે ક્ષેત્રફળ શોધીશું તો ગણતરી કરી શકાય તો ક્ષેત્રફળ શોધવા માટે અર્ધ ગોળો છે અને એની વક્ર સપાટીને જ કલાઈ કરવાની છે બરાબર તો અહીંયા સૂત્ર વાપરવાનું અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર સ્ક્વેર બે ગુણ્યા પાય ગુણ્યા આર ત્રિજ્યા કેટલી લેવાની તો અહીં આપી છે દસ પોઈન્ટ પાંચ તો એને બે વડે ભાગી દેવાના એટલે દસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે એટલે એકસો પાંચ છેદમાં વીસ કહેવાય ખ્યાલ આવ્યો તો આ રીતે છેદ ઉડાડવાના હવે તો અહીંયા આગળ જુઓ બે અહીંયા દસ આવી જશે ખ્યાલ આવ્યો અને એ જ રીતે બાવીસે અહીં અગિયાર કરો અને બે અહીંયા દસ આવી જશે એટલે છેદમાં સો થઈ ગયા દસ ગુણ્યા દસ સો ખ્યાલ આવ્યો અને અંશની અંદર શું વધશે તો એક અગિયાર વધશે એકસો પાંચ અને એકસો પાંચ આટલું વધશે અને આ છેદમાં સાત છે સાત વડે અહીં છેદ ઉડાડી દઈએ એટલે અહીંયા આગળ પંદર વધશે અગિયાર પંદર એકસો પાંચ ખેલા તો સત્તર ત્રણસો પચીસ ભાગ્યા સો એવો જવાબ આવશે આ તમારું ક્ષેત્રફળ આવ્યું હવે કલાઈ કરવાનો ખર્ચ જે છે મિત્રો એનો અહીંયા આગળ આપણે ત્રિપદી મૂકવાની કે સો સેમિસ્વેરનો સોળ રૂપિયા ખર્ચ તો આટલા સ્ક્વેર જે જવાબ આવ્યો છે એનો કેટલો તો સત્તર ત્રણસો પચીસ ભાગ્યા સો ગુણ્યા સોળ ભાગ્યા સો બરાબર તો આ રીતે આપણે આની ગણતરી થોડી લાંબી થાય પણ તમે ગણતરી કરશો એટલે આવો જવાબ આવશે સત્યાવીસ બોતેર જીરો જીરો છેદમાં બે મીંડાના બે મીંડાના એટલે ચાર મીંડા છેદ ઉડાડી દઈએ એટલે આપણે બે મીંડામાંથી મુક્ત થઈ જઈએ એટલે સત્યાવીસ પોઈન્ટ બોતેર રૂપિયા જેટલો ખર્ચો થશે ખ્યાલ આવી ગયો છે મિત્રો તો અહીંયા આગળ સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર પૂરું કરીએ છીએ આપણે